नमस्कार दर्शक मित्रों, डीएम न्यूज में आपनो स्वागत छे। नजर करे समाचार पर। भारत पाकिस्तान सरहद पर उत्साह नो माहौल। आजादी का अमृत महोत्सव अंतर्गत नड़ाबेट नड़ेश्वरी माताजी ना मंदिर खाते तिरंगा यात्रा नो भव्य स्वागत करवामां आव्युं। आजादी का अमृत महोत्सव अंतर्गत माँ अंबाना धाम थी शुरू थयेल तिरंगा यात्रा 3 दिवस बाद भारत पाकिस्तान बॉर्डर नड़ाबेट नड़ेश्वरी माताजी ना मंदिर खाते पहुंची हती, जेमा उत्साह वच्चे भव्य स्वागत करवामां आव्युं हतुं। बनासकांठा जिल्लाना 9 तालुकामां फरी हर घर तिरंगाना अभियान वच्चे शुरू थयेल आ यात्रानुं ठेर ठेर भव्य स्वागत करायुं हतुं, जेमा आ यात्रा नड़ाबेट बॉर्डर पर पहुंचता समग्र माहौल देशभक्त बन्यो हतो, जेमा गाम लोकोए અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ભારત માતા કી જય ના નારા વચ્ચે પુષ્પ વર્ષા કરી ભવ્ય સ્વાગત કર્યું હતું, જેમાં 1551 ફૂટના રાષ્ટ્રીય ધ્વજ સાથે ભારત પાકિસ્તાન બોર્ડર પર દેશભક્તિના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં બીએસએફના જવાનોએ પણ યાત્રામાં જોડાઈ અનેરો માહોલ ઊભો કર્યો હતો। દિયોદર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની બહેનોએ નડાબેટ સરહદ પર જવાનોને રાખડી બાંધી શુભેચ્છા પાઠવી। ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન। રક્ષાબંધનના હવે ગણતરીના દિવસો જ બાકી છે, જેમાં આ તહેવારને લઈ ભાઈ બહેન વચ્ચે એક અનેરો પ્રેમ જોવા મળે છે, જેમાં બહેન ભાઈને રાખડી બાંધી ભાઈને આશીર્વાદ આપે છે, જેમાં દિયોદર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાએ દેશની સરહદ એટલે કે ભારત પાકિસ્તાન બોર્ડર પર મા ભૂમિની રક્ષા કરતા બીએસએફના જવાનોને રાખડી બાંધી મો મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી। આ બાબતે મહિલા મોરચાના પ્રમુખ ભીખીબેન વોરાએ જણાવ્યું હતું કે દેશની સરહદ પર જવાનો પોતાના પરિવારથી દૂર રહી આપણી રક્ષા કરે છે। તેમણે યાદ કરી આજે તેમણે અમારા ભાઈ જવાનોને જે રાખડી બાંધવાનો મોકો મળ્યો તે અમારા માટે ગૌરવ છે। આજે અમો એ સરહદ પર જવાનો એટલે કે અમારા ભાઈને રાખડી બાંધીને સૌથી મોટો તહેવાર ઉજવ્યો છે, તેમ જણાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહિલા આયોગ રાજલબેન દેસાઈ, મહિલા મોરચાના પ્રમુખ ભીખીબેન વોરા, દિયોદર પ્રમુખ અલકાબેન જોશી, નિર્મલપુરી રામપુરા મઠ ઉપપ્રમુખ પુષ્પાબેન ઠાકોર, પ્રભારી સેહલબેન ધારાણી, મીનાશીબેન કોકિલાબેન મલાબેન વગેરે જિલ્લામાંથી મહિલાઓ ઉપસ્થિત રહી જવાનોને રાખડી બાંધી તહેવારની ઉજવણી કરી હતી। બેન શું કહેશો આજે રક્ષાબંધનનો પર્વ બોર્ડર ઉપર? જી, આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે આજે જે 75 વર્ષ જે પૂર્ણ થયા છે એની ઉજવણીના ભાગરૂપે આપણા ગુજરાતનું ગૌરવ અને આપણા દેશના પનોતા પુત્ર એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે આપણને આહ્વાન કર્યું હોય ત્યારે એ સંદર્ભે બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીના જે આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે જે 1551 ફૂટની જે હર ઘર તિરંગા યાત્રાનું જે આયોજન કરી અને અંબાજીથી લઈ અને મા નડેશ્વરીના ધામે આજે સમાપનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, ત્યારે એ સમાપન કાર્યક્રમમાં અમારી બનાસકાંઠાની સમગ્ર ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાની બહેનો પણ ત્યાં સાથે જોડાઈ અને આપણે જે દેશની સેવા કરી રહ્યા છે એવા સ્વાતંત્ર્ય સેનાનીઓ ભાઈને આજે અમે સૌ બહેનોએ ખૂબ ઉત્સાહભેર એમને રાખડી બાંધી એમને મોં મીઠું કરાવી અને દરેક બહેનો એમના જે સ્વાતંત્ર્ય સેનાનીઓ છે એ પોતાના પરિવારને મૂકી અને દેશની સરહદની સેવા કરવા માટે જ્યારે અહીંયા બોર્ડર ઉપર રહેતા હોય તો આપણી સૌની ફરજ બને છે કે આપણા વહાલા સોયા ભાઈઓને આપણે રાખડી બાંધવાની ફરજ છે, તો એના ભાગરૂપે અમે સૌ બહેનો ઉત્સાહપૂર્વક આજે રાખડીની બાંધી અને એમને મોં મીઠું કરાવ્યું છે। તેમજ આપણો જે હર ઘર તિરંગા યાત્રાનો જે અભિગમ હતો એમાં સૌ બહેનોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લઈ એમાં પણ જોડાઈ અને ખૂબ આનંદથી આ યાત્રાને ખૂબ સફળ બનાવી અને એને સમાપન કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ છે। રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે ત્યારે તમે આજે બોર્ડર ઉપર પહોંચ્યા છો અને જવાનોને રાખડી બાંધી છે, કેવો ઉત્સાહ છે? આઝાદી કા અમૃત મહોત્સવ આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિત્તે આજે ભારત સરકાર ઘર ઘર તિરંગા હર ઘર તિરંગાના અભિયાન સાથે બનાસકાંઠા જિલ્લા ભાજપની
तिरंगा यात्रा अंबाजी शुरू थी नड़ापेट आज पूर्णाहुति करी है। सभा खूब मोटी संख्या में कार्यकर्ता मित्रों अमरा जिला संगठन की टीम तालुका की टीम अहिया उत्साह साथ आज माँ नरेश्वरी आशीर्वाद पूरी करते साथ साथ महिला मोर्चा की बहनों द्वारा रक्षाबंधन निमित्ते नड़ापेट बनासकांठा गुजरात पाकिस्तान बॉर्डर पर देश की रक्षा करता अपना जवानों वीर सैनिकों आज ये पोताना परिवार थी मोकले छे आज ये पोतानी बहनों आज राखड़ी कवर में मोकले छे माटे प्रतिनिधि रूपे एमनी बहनों ना स्वरूपे अमारी महिला मोर्चा ने बहनों आज मोटी संख्या में उपस्थित रही अने अहींया आज कंपनी छे ए तमाम सैनिक भाईओ ने राखड़ी बांधी एमना परिवार की शुभकामना माटे एमना दीर्घायुष्य माटे मां भारती की रक्षा माटे बहनों खूब खूब आशीर्वाद आप्या छे अने देशना सैनिकों वधारे कटिबद्धता थी साहस साथे देश की रक्षा करी અને માં ભારતીનું શૌર્ય ગૌરવ વધારી શકે એવી શુભકામનાઓ સાથે વંદે માતરમ જય જય ભારત। થરાદમાં ચાલતા ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ 6 લાઇન રસ્તાની કામગીરી કરતી રવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેમ્પમાં ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા વિધર્મી યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। માનવી જાણે જીવન જીવવાની રીત ભૂલ્યો હોય તેમ અનેક એવી ઘટનાઓ સામે આવી છે ત્યારે માનવ અવતાર માટે શરમજનક બની જાય છે। માનવીને શરમાવે તેવા કૃત્યો કરી સમગ્ર માનવજાત માટે કલંક બનતા આવા ઇસમને કડકમાં કડક સજા થાય તેવી પણ લોક માંગ ઉઠી છે। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના મુલુપુર ગામની સીમમાં આવેલ ભારતમાલા પ્રોજેક્ટ 6 રોડનું કામ કરતી રવિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીનો કેમ્પ આવેલ છે જેમાં કંપનીના વેલ્ડિંગનું કામ કરતો એક વિધર્મી યુવકે 6 ઓગસ્ટની રાત્રિના સમયે હવસની ભૂખ લાગતા કેમ્પ પરિસરમાં એક ગૌમાતા બેઠી હતી જે ગૌમાતાને આ વિધર્મી યુવકે કેમ્પ કમ્પાઉન્ડમાં અલગ જગ્યાએ લઈ જઈ ગૌમાતા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી રહ્યો હતો। આથી અન્ય એક કંપનીમાં કામ કરતો ઇસમ જોઈ જતા સમગ્ર ઘટના બહાર આવતા કેમ્પના માણસોએ તેને મેથી પાક આપ્યો હતો। પંથકમાં બનેલી શરમજનક ઘટનાની જાણ થરાદ જીવદયા પ્રેમીઓ તેમજ ગૌ રક્ષકોને થતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને વિધર્મીને પોલીસ મથકે લાવી ગૌ પ્રેમીએ વિધર્મી સમુદ્દીન બુધાખાન પઠાણ રહેવાસી બયાવર અજમેર રાજસ્થાન વાળા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વિધર્મી શખ્સને જેલના હવાલે કર્યો છે। અત્રેના થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતમાલા રોડનું કામ કરતી કંપની રવિ ઇન્ફ્રા કંપનીમાં વેલ્ડર તરીકે કામ કરતા એક પરપ્રાંતીય કામદારે ગત તારીખ 6/8/2022 રાત્રિના સમયે આશરે 2:30-3 વાગ્યાની વચ્ચે એક ગૌ માતા ઉપર આ જે પરપ્રાંતીય કર્મચારી કામદાર હતો તેણે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરેલું હોય ને આ કૃત્ય જે તે વખતે એક અન્ય કર્મચારી જોઈ ગયેલ હોય જેથી તેણે આ બાબતે અત્રેના પોસ્ટે વિસ્તારના લોકોને જાણ કરતા તેઓએ ગઈકાલે ખાતરી તપાસ કરતો સત્ય હકીકત જણાઈ આવતા પોસ્ટે આવી આ બાબતે પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ હતી અને આ જે પરપ્રાંતીય યુવક છે તેને પકડી લેવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। ધાનેરા નગરપાલિકાના પ્રમુખ કમળાબેનની ઉપસ્થિતિમાં વિવિધ મુદ્દાઓને લઈ સાધારણ સભા યોજાઈ। ભાજપ કોંગ્રેસના વિરોધ વચ્ચે ઠરાવો કરવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને પાણી તેમજ ગટર અને રસ્તાઓના ઠરાવો કરવામાં આવ્યા હતા જેમાં તમામ સભ્યોએ સહમતિ દર્શાવેલ તે સિવાય ભાજપના સભ્યો સતત વિરોધમાં રહ્યા હતા। ધાનેરા નગરપાલિકામાં પ્રમુખ તરીકે કમળાબેન આવ્યા પછી બીજી સાધારણ સભા યોજવામાં આવી હતી જેમાં અગાઉ સભામાં થયેલ ઠરાવોને બહાલી આપવામાં આવી ન હતી અને નવા ઠરાવમાં પાલિકામાં પીવાના પાણીના પ્રશ્નો રસ્તા તેમજ સફાઈ બાબતે ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને મુખ્ય હાઈવે જે રેલવેના પુલથી નેનામા 3 રસ્તા સુધી જે પાણી રસ્તા ઉપર ભરાય છે
તે પાણીનો કાયમી નિકાલ માટે ગટરો અને પુલના છેડાથી લાધાપુરા સ્કૂલ સુધીના રસ્તાને નવીનીકરણ કરવા માટે ખાસ ઠરાવ કરવામાં આવ્યા હતા, જેમાં તમામ સભ્યો સહમત રહ્યા હતા. ત્યારે ધાનેરા કારોબારી સમિતિના ઠરાવને બહાલી આપવા માટે ભાજપના સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો, તેમજ તળાવ સુધારવા માટે પણ નક્કી કરવામાં આવ્યું હતું. આ સિવાય આ બેઠકમાં સર્વે નંબર 527ના દબાણો બાબતેનો મુદ્દો પણ ભાજપના હીરાભાઈ ઠક્કરે ઉપાડ્યો હતો અને જણાવ્યું હતું કે આ સર્વે નંબરમાં કેટલાય લોકોના ખોટા નામો પાલિકા દ્વારા ચઢાવી દેવામાં આવ્યા છે અને જે લોકોને સનદો છે તેમના નામો ચડાવવામાં આવતા નથી તે બાબતે પણ ગરમા ગરમી થવા પામી હતી. આ અંગે ધાનેરા ચીફ ઓફિસર રૂડાભાઈ રબારીએ જણાવ્યું હતું કે આ બેઠકમાં 28 પૈકીના 19 સભ્યો હાજર રહ્યા હતા અને તમામની સર્વાનુમતે મોટા ભાગના ઠરાવો કરવામાં આવ્યા છે અને ધાનેરા માટે વિકાસના કામોને પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવેલ છે. દિયોદર ખાતે વિવિધ માંગણીઓને લઈ આરોગ્ય કર્મીઓ હડતાળ પર ઉતર્યા. દિયોદર તાલુકામાં ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓ 8 ઓગસ્ટથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે, જેમાં ગ્રેડ પે સહિતની પડતર માંગણીઓનો ઉકેલ નહીં આવતા સમગ્ર રાજ્યના જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે, જેમાં દિયોદર તાલુકાના મેલ અને ફિમેલ હેલ્થ વર્કર તેમજ આરોગ્ય કર્મચારી સહિતના 8 ઓગસ્ટથી અચોક્કસ મુદ્દતની હડતાળમાં જોડાયા છે, જેમાં આરોગ્ય કર્મચારી હાર્દિક ત્રિવેદીએ જણાવ્યું કે અમારે છેલ્લા કેટલાક સમયથી હડતાળમાં જોડાઈ રહ્યા છીએ, આના પહેલાં પણ 4 વખત હડતાળ કરી છે, છતાં સરકાર દ્વારા અમારી માંગણીઓ સ્વીકારવામાં આવતી નથી. આવતી આગામી સમયમાં જ્યાં સુધી અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખીશું, તેમ જણાવવામાં આવ્યું હતું. દિયોદર ખાતે રખડતા પશુઓ પણ લંપી વાયરસની લપેટમાં આવ્યા. બનાસકાંઠામાં લંપીએ હાહાકાર મચાવ્યો છે. બનાસ ડેરીની ટીમો ગામે ગામ ફરીને સારવાર અને વેક્સિનેશનની કામગીરી કરી રહી છે, જેમાં જિલ્લાના તમામ તાલુકામાં દિન પ્રતિદિન લંપી વાયરસના કેસો પણ સામે આવી રહ્યા છે, જેમાં અડધો અડધ બનાસકાંઠા જિલ્લો લંપી વાયરસની લપેટમાં આવ્યો છે, જેમાં હવે દિયોદર શહેરમાં પણ રખડતા પશુઓને પણ લંપી વાયરસના લક્ષણો દેખાતા રખડતા પશુઓ માટે સેવાક્રિય સંગઠન પણ આગળ આવ્યું છે, જેમાં સેવાભાવી યુવાનો દ્વારા રખડતા પશુઓને પણ વેક્સિનેશનની સાથે આયુર્વેદિક લાડુનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં વર્તમાન સમયમાં 986 જેટલા પશુઓ લંપી વાયરસમાં સંક્રમિત હોવાનું પણ બહાર આવ્યું છે. દિયોદર પેટા ટ્રેઝરી કચેરી કંડમ થતા કાર્યપાલક ઇજનેરે પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા લોકોના કામકાજ અટવાયા. બનાસકાંઠા જિલ્લાની બીજા નંબરે ગણાતી દિયોદર પેટા ટ્રેઝરી કચેરીને 2021ના સમય કંડમ દર્શાવી હતી, જેમાં એકાએક કચેરી કંડમ હોવાથી અન્ય કોઈ સુવિધા વગર કાર્યપાલક ઇજનેરે મકાન ભયજનક હોવાથી અનઅધિકૃત પ્રવેશ ન કરવા સૂચના બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે, જેમાં સ્ટેમ્પ તથા રેવન્યુ ટિકિટની સુવિધા થરાદ ખસેડાતા 3 તાલુકાના લોકો પરેશાન બન્યા છે. દિયોદર પોલીસ સ્ટેશન પાછળ વર્ષોથી પેટા ટ્રેઝરી કચેરી કાર્યરત હતી, જેમાં એકાએક 2021માં આ પેટા કચેરીને કંડમ જાહેર કરવામાં આવી હતી, પરંતુ આ કચેરી કાર્યરત હોવાથી સ્ટેમ્પ રેવન્યુ ટિકિટ પગાર પેન્શન સુવિધા કાર્યરત હતી, પરંતુ એકાએક દિયોદર નાયબ કાર્યપાલક કચેરીએ પેટા કચેરીનું મકાન જર્જરિત હોવાથી અનઅધિકૃત પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાં એકાએક અન્ય કચેરી ફાળવ્યા વગર કચેરી ખાલી કરવાનું કહેતા પેટા કચેરીને લઈ સમસ્યા સર્જાઈ છે, જેમાં પેટા કચેરીએ વર્તમાન સમય સ્ટેમ્પ અને રેવન્યુ ટિકિટ વૈકલ્પિક સુવિધા થરાદ ખાતે કરતા
લોકોને થરાદ સુધી લાંબુ થવા મજબૂર બનવું પડશે, જેમાં આ સમસ્યાને લઈ દિયોદર પેટા કચેરી વિભાગે દિયોદર નાયબ કલેક્ટર કચેરી ખાતે અન્ય કચેરી ફાળવવા માટે રજૂઆત કરી છે. બાર એસોસિએશને નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. પેટા કચેરીને થરાદ ખસેડવાની હિલચાલ થતાં દિયોદર બાર એસોસિએશન દ્વારા દિયોદર નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અન્ય કચેરી માટે જગ્યા ફાળવવા રજૂઆત કરી છે, જેમાં વર્તમાન સમય નિવૃત્ત કર્મચારીના પેન્શન, ન્યાયિક પ્રક્રિયામાં સ્ટેમ્પ નોટરી, સ્ટેમ્પ માટે જનતા અને કોર્ટના વકીલોને હાલાકી ભોગવી પડશે, જેમાં તાત્કાલિક ધોરણે જગ્યા ફાળવવા રજૂઆત કરી હતી. જર્જરિત સબ જેલ પાસે પેટા કચેરી કાર્યરત હતી. નાયબ કાર્યપાલક કચેરી દ્વારા 2021માં સબ જેલ જર્જરિત હોવાથી કંડમ બતાવવામાં આવી હતી, જેમાં સબ જેલ છેલ્લા એક વર્ષથી બંધ છે, જેમાં આરોપીઓને મૂકવા પોલીસને પાલનપુર સુધી લાંબુ થવું પડે એમ છે, જેમાં હવે પેટા કચેરીની પણ જર્જરિત થતાં લોકોને સમસ્યા વેઠવાનો વારો આવ્યો છે. પેટા કચેરીના સ્ટ્રોંગરૂમ જર્જરિત હાલતમાં હોવાથી કંડમ કરેલ છે, જે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર દિયોદર મારફત ભયજનક છે એવું જાહેર કરેલ છે. સ્ટેમ્પનું વેચાણ બંધ કરેલ છે સ્ટ્રોંગરૂમ ખાલી હોવાના કારણે. આના સિવાયનું પેન્શન તથા ઓડિટના બિલોનું કામગીરી ચાલુ જ છે. અને અત્યારની બેસાઈ વ્યવસ્થા સરકારી મકાન બાબતે અમે પ્રાંત સાહેબ કોર્ટ સાહેબને તથા પાલનપુર પણ જિલ્લા દિવ્ય કચેરી પાલનપુર અમે રજૂઆત કરેલ છે, જે અત્રેને સરકારી મકાન કોઈ ફાળવેલ નથી, જેના કારણે અત્રે બેઠક વ્યવસ્થા માટે પેટા દિવ્ય કચેરીમાં દિયોદર માટે અમે કંઈક સરકારી માટે કરવું જોઈએ, જે નથી તે અહીંયા અમે ચાલુ હાલતમાં છીએ. અને સ્ટેમ્પનું વેચાણ સિવાય બધું કામગીરી ચાલુ છે. બનાસકાંઠા જિલ્લાની બીજા નંબરની ટેચરી ઓફિસ જે દિયોદર ખાતે વર્ષોથી કાર્યરત છે, જેમાં અમુક કામગીરીઓ જેવી કે કોર્ટ ફી સ્ટેમ્પ, અધેસી સ્ટેમ્પ, કોર્ટ નોટરી સ્ટેમ્પ, પછી કોર્ટ ફી સ્ટેમ્પ, આ વગેરે કામગીરી થરાદ ખાતે અમુક સમય પૂરતી ફેરબદલ કરવામાં આવી છે. જે ફેરબદલ કરવા માટેની કામગીરીથી દિયોદરની આમ જનતાને અને વકીલ મિત્રોને ભારે હાલાકી ભોગવી પડે તેમ છે. મારી સરકારશ્રીને નમ્ર વિનંતી કે આ કામગીરી સત્વરે દિયોદર ફરી શરૂ કરે અને જે જર્જરિત હાલતમાં જે બિલ્ડિંગને જાહેર કરે છે તે સત્વરે નવું બનાવે એવી મારી આપને માગણી છે. દિયોદર મુકામે જે પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલી ટેજરી ઓફિસ વર્ષોથી કાર્યરત હતી, પરંતુ અત્યારે એવું જાણવા મળ્યું છે કે મકાન તૂટી જવાના કારણે અત્યારે ટેજરી ઓફિસ થરાદ મુકામે બદલી થયેલી છે. એના કારણે અત્યારે પેન્શન લેતા લોકો તથા ઝેરોક્ષવાળા કોઈ પણ મંડળીનું ધિરણ લેતા ખેડૂત મિત્રોને વારંવાર તકલીફ પડી રહી છે. ખેડૂતોને અહીંથી કદાચ દિશા અથવા થરાદ ટેજરી ઓફિસમાં ટિકિટો લગાડવા માટે જવું પડે છે, આના કારણે સમય વેડફાય છે. અને સરકાર સમક્ષ પણ મારી રજૂઆત છે, વિનંતી છે, પૂર્વ મંત્રી શ્રી કેશાજી ચૌહાણ અને પાર્ટીના આગેવાન મિત્રો સાથે પણ મારી રજૂઆત થયેલી છે, અને સરકાર સમક્ષ એક વિનંતી કરું છું કે જે આ પડતર પ્રશ્ન છે ખરેખર પેટા તિજોરીનો, એ તાત્કાલિક ધોરણે નિકાલ લાવી અને દિયોદર મુકામે જે ચાલુ હતી અને કાર્યરત થાય એવા પ્રયત્ન કરવા ખાસ વિનંતી છું. આના કારણે દિયોદરમાં આવેલી જે 85 ઉપરથી વધુ પણ ઝેરોક્ષ દુકાનો છે એમને પણ સમયના આના અભાવે સમય વેડફાય છે અને ટિકિટો લેવા માટે થરાદ અથવા દિશા જવું પડે છે. દિશા થરાદ જાય તો 1000 રૂપિયા મિનિમમ ખર્ચો થાય છે. તો આ તાત્કાલિક ધોરણે કલેક્ટર સાહેબને પણ મારી નમ્ર વિનંતી છે કે દિયોદર મુકામે ટેજરી ઓફિસ ફરીથી કાર્યરત થાય એવી વિનંતી કરું છું. દિશા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી એલસીબીની ટીમ દ્વારા વધુ 7 જુગારિયાઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા. બનાસકાંઠા જિલ્લામાં શ્રાવણિયા જુગારીઓ વિરુદ્ધ જિલ્લા પોલીસ મુહિમ ચલાવી રહી છે, જે અંતર્ગત દિશામાં ગઈકાલે 2 અલગ અલગ જગ્યાએ રેડ કરી 15 જુગારિયાઓને ઝડપી લીધા બાદ ભડત ગામની સીમમાંથી વધુ 7 જુગારિયાઓ ઝડપાયા હતા. એલસીબીની ટીમ દિશા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે માહિતી મળતા ભડત ગામની સીમમાં તપાસ કરી હતી અને કેહરસિંહ વાઘેલાને ત્યાં તપાસ કરતા
खुला छापरा में जुगार रमता 7 शख्सों झड़पाई गया था। पोलीसे जुगारनो साहित्य 6 मोबाइल अने रोकड़ सहित कुल 73,000 रुपयानो मुद्दा माल जप्त कर्यो छे। ज्यारे 7 शख्सों ने डीसा तालुका पोलीस ने सौंपी आगळनी कार्यवाही हाथ धरवामां आवी हती। डीसा तालुकामां श्रावण महीनो शुरू थतानी साथे ज लोको गैरकायदेसर जुगार रमवानुं शुरू करी देता होय छे, त्यारे आ वर्षे पोलीस सक्रिय बनी छे अने ज्यां पण जुगारधाम चाली रह्या छे त्यां तमाम जग्याओ उपर दरोड़ा पाड़ी जुगार रमता शख्सो सामे कड़क कार्यवाही करवामां आवी रही छे। डीसाना आखोल चारस्ता पासे जीप डालाना चालके बाइक ने अड़फेटे लेता सर्जायो अकस्मात, जेमां बाइक चालक ने गंभीर इजाओ पहुंची। डीसा सहित समग्र बनासकांठा जिल्लामां घणा समयथी मार्ग अकस्मातना बनावोमां सतत चिंताजनक वधारो थई रह्यो छे। खास करीने डीसा सहित आजूबाजूना विस्तारोमां रात्रिना समये रोज बरोज अनेक अकस्मातोनी घटनाओ सामे आवी रही छे। त्यारे वधती जती अकस्मातोनी घटनाओने लई हालमां अनेक लोको मौतने भेट्या छे तो अनेक लोको इजाग्रस्त थया छे। त्यारे डीसाना मालगढ़ गामे गोगाढाणी विस्तारमां रहेतो मुकेश गहलोत नामनो 22 वर्षीय युवक पोतानुं बाइक लईने डीसा तरफ आवी रह्यो हतो। ते समये पूरपाट झड़पी आवी रहेला जीपडालाना चालके बाइकने अड़फेटे लेता अकस्मात सर्जायो हतो। अकस्मातमां बाइक चालक मुकेश रोड पर पटकाता अनेक गंभीर इजाओ पहोंचता ते लोहे लुहाण थई गयो हतो। बनावने पगले आजूबाजूना लोकोए जाण करता 108 एम्बुलेंस वाननी टीम तात्कालिक घटना स्थळे आवी पहोंची हती अने इजाग्रस्त बाइक चालकने सारवार माटे डीसानी सरकारी हॉस्पिटलमां खसेड़ायो हतो। जो के इजाग्रस्त युवकनी तबियत वधारे गंभीर जणाता तेने वधु सारवार माटे खानगी हॉस्पिटलमां खसेड़वामां आव्यो हतो। गुजरात माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्षण बोर्ड गांधीनगर द्वारा आयोजित हर घर तिरंगा कार्यक्रम अंतर्गत विविध स्पर्धाओनुं आयोजन करवामां आव्यो। गुजरात माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्षण बोर्ड गांधीनगर आयोजित हर घर तिरंगा कार्यक्रम अंतर्गत तालुका कक्षानी स्पर्धा श्री DNJ आदर्श हाई स्कूल डीसा खाते योजाई हती। आ कार्यक्रममां तिरंगाना महत्व उपर वक्तृत्व स्पर्धा, गीत स्पर्धा, राष्ट्रध्वज बनाववानी स्पर्धा, राष्ट्रध्वजनी विकास गाथा अने तिरंगाना महत्व उपर निबंध लेखन स्पर्धा योजवामां आवी हती। डीसा तालुकानी जुदी जुदी शाळाओना कुल 40 करता वधारे विद्यार्थी भाईओ अने बहेनो अने कुल 15 करता वधारे मार्गदर्शक शिक्षक भाईओ बहेनो हाजर रह्या हता। आ समग्र कार्यक्रमनो उद्घाटन आदर्श विद्या संकुलना प्रधानाचार्य KP राजपूत द्वारा करवामां आव्युं हतुं। समग्र कार्यक्रमनो संचालन सांस्कृतिक विभागना महेन्द्रभाई चौधरी, अमृतभाई डाभी, वासुदेवभाई पटेल, अंजनाबेन मोठ द्वारा करवामां आव्युं हतुं। आ कार्यक्रमने सफळ बनाववा माटे जुदी जुदी शाळाओमांथी पधारेला નિર્ણાયકોએ પણ પોતાની ભૂમિકા ભજવી હતી। કાર્યક્રમના અંતે તાલુકામાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરો પ્રાપ્ત કરેલા સ્પર્ધકોને બિરદાવવામાં આવ્યા હતા। ડીસા ખાતે કાર્યરત આદર્શ વિદ્યા સંકુલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ રક્ષાબંધન પર્વ નિમિત્તે શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી। રાજ્ય સરકાર દ્વારા આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા હાલમાં વિવિધ કાર્યક્રમો દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉજવણી કરવામાં આવી રહી છે। ખાસ કરીને આઝાદીના ઉત્સવ નિમિત્તે દરેક શાળાઓમાં વિવિધ કાર્યક્રમો થાય તે માટે સરકાર કટિબદ્ધ બની છે અને વિવિધ શાળાઓમાં કાર્યક્રમો થકી આઝાદીના 75 વર્ષની લોકોને માહિતી પૂરી પાડવામાં આવી રહી છે, જે અંતર્ગત ડીસાની આદર્શ વિદ્યા સંકુલ ખાતે પણ આઝાદીના 75 વર્ષની અનોખી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નાના બાળકોએ
राष्ट्रध्वज तेमज 75 વર્ષનું અદ્ભુત દ્રશ્ય બનાવી લોકોનું આકર્ષણ જમાવ્યું હતું। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ શિક્ષકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તો બીજી તરફ આવતીકાલે રક્ષાબંધનનો પર્વ છે અને આ રક્ષાબંધનના પર્વને લઈ ઠેર ઠેર વિવિધ શાળાઓમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ડીસાની આદર્શ વિદ્યા સંકુલ ખાતે પણ રક્ષાબંધન પર્વ નિમિત્તે તમામ વિદ્યાર્થિનીઓએ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાખડી બાંધી હતી। તો આ તરફ શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષકોએ પણ શિક્ષિકાઓ પાસે રાખડી બંધાવી અને રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરી હતી। આ યોજાયેલા કાર્યક્રમમાં નાની બાળકીઓએ કુમકુમ તિલક ચોખા તેમજ રાખડી બાંધીને પોતાના વહાલ સોયા ભાઈને આશીર્વાદ આપ્યા હતા। આજે અમારી શાળા એમયુ પીથાણી આદર્શ પ્રાથમિક શાળાની અંદર જે આપણા દેશના 15 ઓગસ્ટે 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તે નિમિત્તે સમગ્ર દેશની અંદર આઝાદી કા અમૃત મહોત્સવ તરીકે આપણે મનાવી રહ્યા છીએ। તો તે નિમિત્તે અમારી શાળાની અંદર પણ આજે અમે અમારી શાળાના 5 થી 8ના લગભગ 800 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ અને ગ્રાઉન્ડ ઉપર ત્રિરંગો બનાવી અને આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અમે ઉજવણી કરેલી અને સાથે સાથે આપણે જે રક્ષાબંધન પર્વ પણ આવતીકાલે હોવાથી લગભગ 800 વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લઈ અને એની અંદર ભાઈ બહેનનો જે પર્વ છે એ અમે રક્ષાબંધન પર્વ પણ ઉજવણી કરેલી અને દરેક ભાઈ બહેનોએ તેમજ સ્ટાફગણે ઉત્સાહભેર ભાગ લીધેલો, જેમાં અમારા આચાર્ય શ્રી પ્રવીણભાઈ પટેલ સાહેબ તેમજ સુપરવાઇઝર દિનેશભાઈ સુંઢેસા સાહેબના માર્ગદર્શન હેઠળ અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું। ડીસા તાલુકા પોલીસે હાઈવે પરથી જીપ ડાલામાં ડુંગળીની આડમાં લવાતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો। ડીસા તાલુકા પોલીસે હાઈવે પરથી ડુંગળીની આડમાં બોલેરો જીપ ડાલામાં લવાતો વિદેશી દારૂ ઝડપી લઈ 43 પેટી દારૂ સહિત રૂપિયા 5.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પાલનપુરના પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજની દારૂબંધી અંગેની કડક કાર્યવાહીની સૂચનાથી ડીસા વિભાગ ડીસાના નાયબ પોલીસ અધિક્ષક ડૉક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન તળે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MJ ચૌધરીની રાહબરીમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમી હકીકતના આધારે વોચ ગોઠવતા હાઈવે પરથી ડુંગળીના કટ્ટાની નીચે છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો વિદેશી દારૂ ટીનની પેટી નંગ 43, જેમાં કુલ બોટલ નંગ 1416, જેની કિંમત રૂપિયા 1,83,000 મળી આવ્યો હતો, જેથી પોલીસે સમેલારામ ભલારામ રબારી અને વર્ધાજી ભીલને ઝડપી તેમની પાસેથી મોબાઈલ ફોન નંગ 2, જેની કિંમત રૂપિયા 1,000 તથા બોલેરો મેક્સરી ટ્રક ડાલા જેની કિંમત રૂપિયા 4 લાખ તથા ડુંગળીના કટ્ટા નંગ 52 એમ મળી કુલ રૂપિયા 5,84,000નો મુદ્દામાલ સાથે 2 આરોપીઓને પકડી પાડી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આઝાદીના 75 વર્ષની હાલમાં સમગ્ર રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ડીસા તાલુકાના આસેડા ગામે પણ હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાયો। રાજ્ય સરકાર દ્વારા આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા હાલમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત શાળાઓમાં પણ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। ત્યારે ડીસા તાલુકાના આસેડા ગામે પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત તિરંગા લહેરાવવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં આંગણવાડીના કાર્યકર શ્રીમાળી જયાબેન દ્વારા નાના બાળકોને ધ્વજ આપી સમગ્ર ગામમાં પ્રભાતેરી યોજવામાં આવી હતી, જેમાં નાના ભૂલકાઓએ દેશભક્તિના રંગમાં રંગાઈ પ્રભાત ફેરીમાં
भारत माता की जय ना नारा साथे लोगों ने घरे घरे ध्वज लहरावा माटे अपील करवामा आवी हती। जे बाद आंगणवाड़ी कार्यकर्ताओं द्वारा गाम मा तमाम महिलाओं ने राष्ट्रध्वज ना महत्व विषय पण समझण पूरी पाड़वामा आवी हती। योजायेला आ कार्यक्रम मा आखो गाम प्रभात फेरी जोवा माटे उमटी पड़ी हतु अने आंगणवाड़ी ना बाड़को द्वारा राष्ट्रध्वज हाथ मा लई गाम मा फरता तेओ आकर्षण नु केंद्र बन्या हता।